विद्यार्थी मित्रों गया लेक्चर नी अंदर आपणे स्वाध्याय 5.7 કે 5.6 સ્વાધ્યાય 5.6 એના આપણે એક્ઝામ્પલ ગણ્યા હતા. એક્ઝામ્પલ નંબર 8 સુધી ગણ્યા હતા, બરાબર. 9 10 11 બાકી હતા, પણ વચ્ચે એક 7મો એક્ઝામ્પલ છે એ આપણે બાકી રાખ્યો. તો મેં તમને કીધું હતું કે 7મો એક્ઝામ્પલ થોડું લેન્ધી એક્ઝામ્પલ છે, આપણે ગણવાની પ્રયત્ન કર્યો હતો, પછી એ ભૂસીને આપણે 8મો એક્ઝામ્પલ ગણી નાખ્યો હતો, બરાબર. એટલે એક્ઝામ્પલ નંબર 7 પછી 9 10 અને 11 7 9 10 11 ચાર એક્ઝામ્પલ સ્વાધ્યાય 5.6 ના આપણે બાકી છે, બરાબર. ત્યારબાદ દ્વિતીય વિકલન આવશે. હવે યાદ રાખો કે 12મા ધોરણની અંદર 5મા ચેપ્ટરની અંદર હવે આપણે કઈ વસ્તુ બાકી છે, પ્રચલ વિધેયનું વિકલન આપણે પૂરું કરી નાખ્યું, સ્વાધ્યાય પૂરો કરશું. પછી એક સ્વાધ્યાય આવશે દ્વિતીય વિકલનનો, બરાબર. અને ત્યારબાદનો સ્વાધ્યાય આવશે રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેય, બે પ્રમેયો આવશે. એ બે પૂરું થઈ જાય પછી સીધો સ્વાધ્યાય 5 આવી જશે, બરાબર. હવે આપણે 1-5 ચેપ્ટર 12મા ધોરણમાં 1-5 ચેપ્ટર પૂર્ણ કરશું આપણે. ત્યારબાદ પાઠ 2ની અંદર 2 ચેપ્ટર આપણે ઓલરેડી થઈ ગયા છે, 12મું અને 13મું, બરાબર. 2 ચેપ્ટર આપણે કરી નાખ્યા છે. તો હવે આપણે ત્યારબાદ 6ઠું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. 6ઠું ચેપ્ટર આમ લેન્ધી ચેપ્ટર છે. ચેપ્ટર છે વિકલિતના ઉપયોગો, બરાબર. કે જે વિકલન છે એ વિકલનના આપણે ઉપયોગો શીખવાના છે. ચેપ્ટરનું નામ છે વિકલિતના ઉપયોગો, અને ટૂંકમાં વિકલન જ કન્ટિન્યુઅસ આવશે. અને ત્યાં સુધીમાં તો લગભગ આપણે તમે સ્કૂલે આવતા થઈ જશો, એટલે એમાં બીજી કાંઈ તકલીફ પડશે નહીં, બરાબર. કારણ કે સંકલન જે છે એ તમે રૂબરૂમાં ભણો તો એવું કંઈક કરશું. બાકી સંકલન એવું વિકલન ઉપરથી સંકલન, પહેલાં વિકલનનું બધું કામ પૂરું કરી નાખીએ, બરાબર. ત્યારબાદ આપણે સંકલન શરૂ કરીએ. એટલે આની પછી વિકલન વિકલિતના ઉપયોગો ભણી નાખશું, ત્યારબાદ આપણે સંકલન સ્ટાર્ટ કરીશું. ઓકે, જો પહેલાં 7મો એક્ઝામ્પલ એક્સ બરાબર સાઇન ક્યુબ ટીના છેદમાં અંડરરૂટ કોસ 2t. સ્વાધ્યાય 5.6 ની અંદર 7મો એક્ઝામ્પલ એક્સ બરાબર સાઇન ક્યુબ ટી ના છેદમાં અંડરરૂટ કોસ 2t અને વાય બરાબર કોસ ક્યુબ ટી ના છેદમાં અંડરરૂટ કોસ 2t. હવે પહેલાં dx બાય dt મારે મેળવવું પડે. પહેલાં એક્સ લખીએ, એક્સ બરાબર સાઇન ક્યુબ ટી ના છેદમાં અંડરરૂટ કોસ 2t. તેથી dx બાય dt બરાબર અંડરરૂટ કોસ 2t, એમને d બાય dt ઓફ સાઇન ક્યુબ ટી માઇનસ સાઇન ક્યુબ ટી એમને ડી બાય ડીટી ઓફ અંડરરૂટ કોસ 2t ના છેદમાં અંડરરૂટ કોસ 2t નો વર્ગ, એટલે શું થઈ જાય, કોસ 2t, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 3 sin² t ઇન્ટુ કોસ ટી. 3 sin² t ઇન્ટુ કોસ ટી, આનું 3 sin² t ઇન્ટુ કોસ ટી થાય, ઇન્ટુ અંડરરૂટ કોસ 2t માઇનસ સાઇન ક્યુબ ટી એમને 1/2 અંડરરૂટ કોસ 2t અને ઇન્ટુ માઇનસ 2 sin² t. કોસનું માઇનસ સાઇન થાય અને પાછું 2 એમને એમ ના છેદમાં કોસ 2t ઇઝ ઇક્વલ ટુ. હવે અહીંયા આ કોસ પહેલાં તો 2 કેન્સલ થઈ ગયા, આ કોસ 2t અંડરરૂટ અહીંયા ગુણાય છે, એટલે આમાં આવશે 3 sin² t ઇન્ટુ કોસ ટી ઇન્ટુ કોસ 2t માઇનસ 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 પ્લસ સાઇન ક્યુબ ટી ઇન્ટુ સાઇન 2t આખાના છેદમાં કોસ 2t રેસ ટુ 3/2. કોસ 2t રેસ ટુ 3/2. કેમ 3/2 આવ્યું, તો કાંઈ એક ઘાત હતી, આપણે અહીંયા ગુણાકાર કર્યો, આ એક ઘાત થઈ ગઈ, પણ આજે અડધી ઘાત અહીંયા આવશે, એટલે 1+1/2 કેટલી આવશે, 3/2. આ મને શું મળ્યું, તો કે આપણને મળ્યું dx બાય dt. હવે y બરાબર કોસ ક્યુબ ટી ના છેદમાં અંડરરૂટ કોસ 2t. તેથી
डी वाई बाई डी टी बराबर अंडर रूट कॉस टू टी एम ने डी बाई डी टी ऑफ कॉस क्यूब टी माइनस कॉस क्यूब टी एम ने डी बाई डी टी ऑफ अंडर रूट कॉस टू टी ना छेद में कॉस टू टी अंडर रूट कॉस टू टी नो वर्ग ले कॉस टू टी इज इक्वल टू माइनस थ्री कॉस स्क्वेर टी इंटू साइन टी इंटू अंडर रूट कॉस टू टी माइनस केम आया तो के थ्री कॉस स्क्वेर टी थाय पण कॉस नु शू थाय तो के माइनस साइन माइनस कॉस क्यूब टी एम ने वन अपन टू अंडर रूट कॉस टू टी इंटू माइनस टू साइन टू टी आखा ना छेद में कॉस टू टी आ टू टू वी आ गया इज इक्वल टू माइनस थ्री कॉस स्क्वेर टी इंटू साइन टी इंटू कॉस टू टी प्लस कॉस क्यूब टी इंटू साइन टू टी ना छेद में कॉस टू टी रेस टू थ्री बाय टू आ मैंने शू मिलू तो कि आ अपन मिलू डी वाय बाय डी टी हवे हवे आपणे शू मिळवानुं छे डी एक्स डी वाय बाय डी एक्स डी वाय बाय डी एक्स बराबर डी वाय बाय डी टी ना छेद में डी एक्स बाय डी टी तो विचार करो बने छेद में कॉमन है एटले आपणे लखवानी जरूर नहीं सीधू लखी नाखे इज इक्वल टू माइनस थ्री कॉस स्क्वेर टी साइन टी इंटू कॉस टू टी वत्ता कॉस क्यूब टी इंटू साइन टू टी ना छेद में थ्री साइन स्क्वेर टी इंटू कॉस टी इंटू कॉस टू टी थ्री साइन स्क्वेर टी इंटू कॉस टी इंटू कॉस टू टी वत्ता थ्री साइन क्यूब टी इंटू साइन टू टी हाँ आंसर आए आम आंसर में कहीं फेरफार करवो हो बराबर तो एक नानकड़ो फेरफार कर सकिए अंश छेद ने कॉस टू टी वे भागाकार करिए तो आंसर आव थी जाए माइनस थ्री कॉस स्क्वेर टी इंटू साइन टी वत्ता कॉस क्यूब टी इंटू टेन टू टी साइन छेद में कॉस एट टेन एना छेद में थ्री साइन स्क्वेर टी इंटू कॉस टी वत्ता त्रण नहीं है वो भाई वत्ता साइन क्यूब टी इंटू टेन टू टी आ टेन में तुम खाली फेरू बीजू कहीं है नहीं हजे आमा ऊपर थी कॉस कॉमन लो नीचे साइन कॉमन लो ऊपर कॉट आए बराबर हाँ खास ध्यान रखो आ त्रण त्रण कैंसल नहीं करता बराबर घना विद्यार्थी साहब त्रण त्रण उड़ाड़ दिए त्रण त्रण उड़े नहीं कारण अँ त्रण है नहीं आया आया बाजू में त्रण हो तो त्रण उड़े ई सीवाय त्रण उड़े नहीं ओके तो चलो अपने एक एक्जाम्पल नंबर सात हजी खाली पूरा करो बराबर नौ दस अगियार जी आप बाकी है लखवाना बराबर पर बोर्ड की लिमिट पूरी थी गई है तुम बता फटाफट स्क्रीनशॉट पाड़ी जाओ बराबर आ एक्जाम्पल खूब महत्व है एट खास व्यवस्थित ध्यान राखी एक्जाम्पल गणजो बराबर अने तमने खास कहवा दरेक विद्यार्थी ने कि जयरे एक्जाम्पल गणवा बेसो कोईपण तरह खास तमारे टेक्स्टबुक साथ राखवानी है टेक्स्टबुक साथ राखशो तो ज खबर पड़शे नहीं तो खबर पड़शे नहीं घणा विद्यार्थी डाउट आए थे बराबर एटले डाउट हो तो गमे त्यारे तमारे डाउट पूछवाना कि साहब आमां आ डाउट छे आ एक्जाम्पल समझाणो नथी बराबर तो डाउट तमे पूछो तो डाउट क्लियर थशे नहींतर नहीं पूछो तो कंई क्लियर थशे नहीं बराबर एटले मेसेज करीने आपणे डाउट पूछी लेवाना ओके तो चलो बधाने स्क्रीनशॉट पड़ाई गयो हशे तो आपणे एक्जाम्पल नंबर आठ तो थई गयो छे नौ दस अने अग्यार जे छे आपणे पूरा करीए एटले आ रीते आपणो आखो एक स्वाध्याय पूरो थई जाय बराबर फटाफट एक स्वाध्याय पूरो थाय
અને બીજી એક વાત મિત્રો, આપણી માટે આમ થોડાક ખરાબ કહેવાય, પણ ભાઈ કદાચ એવું બને બરાબર કે બોર્ડવાળા જે છે એ સિલેબસ થોડો ઘટાડે, મે બી કદાચ બરાબર કે ભાઈ સિલેબસ આપણે થોડો ઘટાડી દઈએ, તો એ ઘટાડવામાં આપણે જે ચેપ્ટર ચાલી ગયા છીએ એમાંથી કદાચ એકાદું ચેપ્ટર કટ થઈ જાય. કહ્યું તો કે 12મું અને 13મું આપણે ચેપ્ટર ભણી ગયા છીએ, ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટર નંબર 13 બરાબર, તો એમાંથી કદાચ એકાદું ચેપ્ટર કટ થવાની શક્યતા રહે બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો બરાબર, કારણ કે એટલે આપણે જે ચેપ્ટર બાકી છે એમાંથી લગભગ એક કટ થશે નહીં. આ કદાચ ત્રિપરિમાણીયવાળા જે છે બે એમાંથી કદાચ એકાદું કટ થાય, હજી થાય તો આપણે તો બધું છે એવું જ માનીને આપણે આગળ વધવાનું છે. ઓકે તો ચાલો 9મું એક્ઝામ્પલ, એક્સ બરાબર એ સેક થીટા, વાય બરાબર બી ટેન થીટા. 9મું એક્ઝામ્પલ, એક્સ બરાબર એ સેક થીટા અને વાય બરાબર બી ટેન થીટા. હવે પહેલા તો એક્સ બરાબર એ સેક થીટા, તેથી ડી એક્સ બાય ડી થીટા બરાબર એ સેક થીટા ઇન્ટુ ટેન થીટા. વાય બરાબર બી ટેન થીટા, તેથી ડી વાય બાય ડી થીટા બરાબર બી સેક સ્ક્વેર થીટા. હવે ડી વાય બાય ડી એક્સ બરાબર ડી વાય બાય ડી થીટા ના છેદમાં ઇઝ ઇક્વલ ટુ બી સેક સ્ક્વેર થીટા ના છેદમાં એ સેક થીટા ઇન્ટુ ટેન થીટા. એક તો સેક વીએ ગયા એટલે આમ લખી શકીએ બી ના છેદમાં કોસ થીટા, અહીંયા એ સાઇન થીટા ના છેદમાં કોસ થીટા. આ ટેનને સાઇન કોસમાં ફેરવું, બીને સેકમાં ફેરવું, એમાં કોસ કોસ વીએ ગયા એટલે બી અપોન એ કોસેક થીટા. આ વન અપોન સાઇન શું થઈ જાય, બી અપોન એ કોસેક થીટા. એટલે ડી વાય બાય ડી એક્સ શું મેળવ્યું, તો કે બી અપોન એ કોસેક થીટા. ઓકે ચાલો 10મો એક્ઝામ્પલ, એક્સ બરાબર એ કૌંસમાં કોસ થીટા વત્તા થીટા સાઇન થીટા. એ કૌંસમાં કોસ થીટા વત્તા થીટા સાઇન થીટા, અને વાય બરાબર એ કૌંસમાં સાઇન થીટા માઇનસ થીટા કોસ થીટા. ઓકે ચાલો પહેલા એક્સ બરાબર એ કૌંસમાં કોસ થીટા માઇનસ થીટા સાઇન થીટા, તેથી ડી એક્સ બાય ડી થીટા બરાબર એ એમને રે કોસ થીટાનું માઇનસ સાઇન થીટા, માઇનસ થીટા એમને સાઇન થીટાનું કોસ થીટા. માઇનસ થીટા એમને સાઇન થીટાનું કોસ થીટા વત્તા સાઇન થીટા એમને થીટાનું વન. એટલે કે એ કૌંસમાં માઇનસ સાઇન થીટા માઇનસ થીટા કોસ થીટા સાઇનનું કોસ થીટા સાઇન થીટા સાઇન થીટા બરાબર એ કૌંસમાં, સોરી અહીંયા પ્લસ છે રકમમાં, ઓકે પ્લસ એ એક જ મિનિટ, કોસ થીટા વત્તા થીટા સાઇન થીટા, એ કૌંસમાં કોસ થીટા વત્તા થીટા સાઇન થીટા. ઓકે કોસનું માઇનસ સાઇન થીટા વત્તા, ઓકે તો કૌંસ કરવાની જરૂર પણ આપણે રહેશે નહીં. જો રકમમાં નાનકડી ભૂલ થઈ જાય તો થોડીક તકલીફ આપણને પડી જાય બરાબર, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે એ કૌંસમાં સાઇન થીટા સાઇન થીટા વીએ ગયા એટલે એ થીટા કોસ થીટા, શું આવ્યું એ થીટા કોસ થીટા બરાબર, રકમમાં ઊંધું લખાઈ ગયો. વાય બરાબર એ કૌંસમાં સાઇન થીટા માઇનસ થીટા કોસ થીટા, તેથી ડી વાય બાય ડી થીટા બરાબર એ એમને માય મોટો કૌંસ સાઇનનું કોસ માઇનસ થીટા એમને કોસનું માઇનસ થીટા સાઇન થીટા પ્લસ કોસ થીટા એમને, એટલે કે એ કૌંસમાં
कॉस थीटा वत्ता थीटा साइन थीटा माइनस कॉस थीटा, तेथी डी वाय बाय डी थीटा बराबर ए थीटा कॉस कॉस भी आ गया ए थीटा साइन थीटा। हवे डी वाय बाय डी एक्स बराबर डी वाय बाय डी थीटा ना छेद में डी एक्स बाय डी थीटा इज इक्वल टू ए थीटा साइन थीटा ना छेद में ए थीटा कॉस थीटा એટલે શું આવ્યું તો કે ટેન થીટા, શું આવ્યું તો કે ટેન થીટા, ડીવાય બાય ડી એક્સ બરાબર શું મળ્યું આપણને તો કે ટેન થીટા મળ્યા। ઓકે ચલો હવે એક અગિયારમો એક્ઝામ્પલ બાકી છે, એમાં સાબિત કરવાનું છે બરાબર। અગિયારમા એક્ઝામ્પલની અંદર હવે અગિયારમા એક્ઝામ્પલમાં સાબિત કરવાનું જે જગ્યા છે બોર્ડ ઉપર બરાબર, એમાં લગભગ સાબિત થઈ જશે, કાંઈ વાંધો આવશે નહીં। ઓકે તો ચલો અગિયારમો એક્ઝામ્પલ જોઈએ આપણે, એક્ઝામ્પલ નંબર અગિયાર। x बराबर अंडर ए एस टू साइन इनवर्स टी, x बराबर अंडर रूट ए रेस टू साइन इनवर्स टी अने y बराबर अंडर रूट ए रेस टू कॉस इनवर्स टी। पहला x बराबर ए रेस टू साइन इनवर्स टी बाय टू अने y बराबर ए रेस टू कॉस इनवर्स टी बाय टू बराबर। हवे डीएक्स बाय डी टी लखी आपणे, तेथी डीएक्स बाय डी टी बराबर ए रेस टू साइन इनवर्स टी बाय टू एम ने मीन टू डी बाय डी टी ऑफ साइन इनवर्स टी बाय टू, એટલે કે ए रेस टू साइन इनवर्स टी बाय टू वन बाय टू ઇન્ટુ સાઇન ઇનવર્સ ટી ટુ વન અપોન અંડર રૂટ વન માઇનસ ટી સ્ક્વેર, તેથી ડી એક્સ બાય ડી ટી બરાબર આ એ રેસ ટુ સાઇન ઇનવર્સ ટીને શું કહેવાય એક્સ, એક્સના છેદમાં ટુ અંડર રૂટ વન માઇનસ ટી સ્ક્વેર। હવે વાય બરાબર એ રેસ ટુ કોસ ઇનવર્સ ટી બાય ટુ, તેથી ઇન્ટુ લોગ એ, ભૂલાઈ ગયું એક્સ લોગ એ, અહીંયા તે શું આવશે લોગ એ, કારણ કે એ રેસ ટુ એક્સ શું થાય એ રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ એ થાય બરાબર, એક્સ લોગ એ ના છેદમાં। હવે ડીવાય બાય ડી ટી બરાબર એ રેસ ટુ કોસ ઇન્વર્સ ટી બાય ટુ ઇન્ટુ ડી બાય ડી ટી ઓફ કોસ ઇન્વર્સ ટી બાય ટુ ઇન્ટુ લોગ એ, આનો જવાબ શું આવશે અને વાય કહી દો માઇનસ વાય લોગ એ ના છેદમાં ટુ અંડર રૂટ વન માઇનસ ટી સ્ક્વેર। કેમ આવું આવ્યું તો કે જો અહીંયા એક્સ લોગ કોસ અને કોસ ઇન્વર્સ અને સાઇન ઇન્વર્સ વિકલમાં શું ડિફરન્સ, તો કે સાઇન ઇન્વર્સમાં અંડર રૂટ વન માઇનસ ટી સ્ક્વેર પ્લસ આવે વન ઓપન અંડર રૂટ, કોસ ઇન્વર્સ શું આવે તો કે માઇનસ આવે। હવે હવે આપણે મેળવવાનું સાબિત કરવું છે ડીવાય બાય ડી એક્સ, તો હવે અહીંયા અહીંયા લખું છું હવે તમારે અલગ પડે થોડું। હવે ડીવાય બાય ડી એક્સ બરાબર dy by dt ના છેદમાં dx by dt માઇનસ y log a ના છેદમાં 2 અંડર રૂટ 1 માઇનસ t સ્ક્વેર આખાના છેદમાં x log a ના છેદમાં 2 અંડર રૂટ 1 માઇનસ t સ્ક્વેર। હવે log a ને બધું ભૂલી ગયું, શું આવ્યું માઇનસ y upon x, તેથી dy by dx બરાબર માઇનસ વાય અપોન એક્સ, જે આપણે સાબિત કરવાનું હતું કે સાબિત કરો કે ડીવાય બાય ડીએક્સ બરાબર શું છે તો કે માઇનસ વાય અપોન એક્સ છે। ચાલો તો હવે આપણે સ્વાધ્યાય 5.6 પૂર્ણ કર્યો બરાબર, હવે વિકલનના મોટાભાગના જે સૂત્ર હતા એ સૂત્ર અહીંયા પૂરા થયા। હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખવાનું છે દ્વિતીય વિકલન બરાબર, દ્વિતીય વિકલનના અમુક સાબિતીના એક્ઝામ્પલ આવશે બરાબર, એ સાબિતીના એક્ઝામ્પલ બહુ મહત્વના એક્ઝામ્પલ છે, એમાંથી પૂછવાની શક્યતા પણ વધી જાય છે બરાબર। એટલે તમારી ટેક્સ્ટ બુકમાં ઓછા આપેલા છે, સ્વાધ્યાયમાં વધારે આપેલા, સ્વાધ્યાય છેલ્લા સ્વાધ્યાયમાં પાંચમાં, અત્યારે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ
આપણે જે સાત કરશું એમાં તો ઓછા આપેલા છે, એમાં ખાલી દ્વિતીય વિકલન મેળવવાનું જ કીધું છે બરોબર, પણ છતાંય તે આપણે એમાં આગળ વધવું પડશે. એટલે ખાસ મેં કીધું એમ કે હવે પછી નેક્સ્ટ ખાસ ધ્યાન રાખવાનું કે તમે જ્યારે લેક્ચર જોવા બેસો છો ત્યારે તમારી ટેક્સ્ટબુક તમારી સાથે હોવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ટેક્સ્ટબુકમાં હું તમને કહી શકું કે ચાલો ટેક્સ્ટબુકમાં આ એક્ઝામ્પલ આમ છે, તો એમ કહી શકું કે આ તમારે જાતે ગણવાનું છે તો તમને તકલીફ પડે નહીં. ઓકે, તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો બરોબર. આપણે અહીંયા સ્વાધ્યાય 5.6 પૂર્ણ કર્યો છે, દરેક વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો એટલે તમને કાંઈ તકલીફ પડે નહીં બરાબર, અને વ્યવસ્થિત તમે લેક્ચર જોઈ શકો. ઓકે, તો ચાલો બધા વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો તમે સ્ક્રીનશોટ પાડી લો અને ફેસબુકમાં પણ બધા સાથે રહેજો બરાબર, એમાં કંઈ પાછળ રહી નહીં જતા, ઉદાહરણ સાથે ગણવાના છે, ઉદાહરણમાં કંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. ઓકે.